આજે આપણે મેથ્સ માં ચેપ્ટર નંબર 1 એની અંદર જો લાસ્ટ એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 6 છે લાસ્ટ ક્વેશ્ચન છે કે એક સર્વેક્ષણ માં 21 વ્યક્તિઓના ઉત્પાદન એ પસંદ કરવામાં આવે કઈ રીતે છે ઉત્પાદન એ પસંદ કરવામાં આવે છવ્વીસ ઉત્પાદન બી પસંદ કરે છે લખી શકો નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 26 આગળ 29 ઉત્પાદન સી પસંદ કરે લખી શકો એન ઓફ સી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 29 જો 14 વ્યક્તિઓ ઉત્પાદન એ અને બી બંને પસંદ કરતી હોય એ અને બી બંને પસંદ કરતી હોય એટલે લખાશે એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 14 લખાશે એન ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 14 આગળ જો કે 12 વ્યક્તિઓ ઉત્પાદન સી અને એ પસંદ કરતી હોય તો એન ઓફ સી અને એ એ ઇન્ટરસેક્શન સી લખો અથવા તો સી ઇન્ટરસેક્શન છે લખો બંને સરખું કેવા છે કેટલા લખાશે સી પસંદ થાય એવા વ્યક્તિઓની ઉત્પાદન પસંદ થાય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી થશે 11
નો એક પ્રશ્ન છે કે માત્ર ઉત્પાદન એ પસંદ થાય એ પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા કયું એ પસંદ થાય એ પસંદ થાય એટલે થવાશે 3 એ જ રીતના તમે માત્ર ઉત્પાદન બી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા કેટલી માત્ર બી પસંદ થાય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી લખાશે 6 એ જ રીતે તમને એમસીક્યુ માં તમને એવું પૂછેલું હોય કે બી અને સી પસંદ માત્ર બી અને સી પસંદ થાય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી લખાશે 6 બી ઇન્ટરસેક્શન સી આપણે આપણે છે 14 એની અંદર ત્રણેય ત્રણ પસંદ થાય એ પણ છે માત્ર બી અને સી પસંદ થાય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી કહેવાશે 6 માત્ર બી પસંદ થાય એવા વ્યક્તિઓની સંખ્યા પણ 6 કહેવાશે હવે જો ઉદાહરણ નંબર 34 પેજ નંબર 28 ઉદાહરણ નંબર 34 એની અંદર જો કે એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં તમે આમાં 34 ચંદ્રકો મેળવેલા છે ફૂટબોલની રમતમાં કે એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 38 ચંદ્રકો ફૂટબોલમાં મળે છે એટલે આપણે ધરી શકીએ કે ચંદ્રકો કયુંમાં મળે છે ફૂટબોલમાં મળે છે ધારો કે ચંદ્રકો ફૂટબોલમાં મળે છે તો એ લઈ શકીએ બીજું આપો બીજું જો કે 15 બાસ્કેટબોલમાં અને ક્રિકેટમાં ધરી શકો ધારો કે ચંદ્રકો બાસ્કેટબોલમાં તો બી નહીં ચંદ્રકો ત્રીજું કયું લઈ લીધું છે ક્રિકેટમાં કઈ કહી શકો સી આપણે ધારી લીધું છે પહેલો ધારી લીધું છે કે ચંદ્રકો ધારો કે ચંદ્રકો ફૂટબોલમાં મળે તો એ બાસ્કેટબોલમાં મળે તો બી અને છેલ્લો કયો છે ચંદ્રકો ક્રિકેટમાં મળે તો સી હવે તમને જે આપેલી છે રકમ એની અંદર જો કે એક કોલેજમાં જરા પુરુષોમાં પુરુષોની રમતમાં 28 ચંદ્રકો કયું છે ફૂટબોલની અંદર છે એનો એ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે સોરી 28 નથી 38 ચંદ્રકો છે બાસ્કેટબોલમાં કેટલા છે 15 એટલે એન ઓફ બી ઇઝ ઇક્વલ કેટલા કહેવાશે 15 એના પછી જો 20 ક્રિકેટમાં એનઆઈએફ કરેલા છે એન ઓફ સી ઇઝ ઇક્વલ કેટલા લખાશે 20 એનઆઈએફ કરવામાં આવ્યા છે જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય કેટલા કેટલા છે 58 પુરુષોને એન ઓફ એ ટોટલ એટલે એન ઓફ યુ ઇઝ ઇક્વલ કેટલા છે 58 છે પછી જો અને માત્ર તમને આપેલું છે તમે યુ પણ લખી શકો આના સિવાય તમે લખી શકો એ યુનિયન બી યુનિયન સી ઇઝ ઇક્વલ ટુ કેટલા 58 અથવા તો એન ઓફ યુ લખી શકો પછી જો અને માત્ર ત્રણ પુરુષોને ત્રણેય રમતમાં ચંદ્રકો મળે ત્રણ પુરુષોને ત્રણેય રમત એટલે કે એ છે બી છે સી બરાબર કેટલા કહેવાશે એન ઓફ એ છે બી છે સી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 3 આપેલા છે રકમમાં તમને પૂછેલું છે તો કેટલી વ્યક્તિને ત્રણમાંથી બરાબર બે ચંદ્ર મળ્યા હોય તમને કયું પૂછ્યું છે કેટલી વ્યક્તિને ત્રણમાંથી બે ચંદ્ર મળ્યા હોય તમારી પાસે ત્રણે ત્રણ રમત માટે કયું છે 3 છે હવે જો તમને એ છે બી બી છે સી અને સી છે એ નથી આપેલું તમે બાકીના દર્શાવી નહીં શકો એન ઓફ એ આપેલું છે છતાં પણ 38 છે હવે જો તમને ક્વેશ્ચન પૂછેલું છે કે માં વ્યક્તિને ત્રણમાંથી બરાબર એક ચંદ્ર મળે કઈ કીધું છે વ્યક્તિને ત્રણમાંથી બરાબર એક ચંદ્રક મળે પહેલું તો તમારે મેળવવું પડશે એન ઓફ એ યોગ બી યોગ સી પરથી બે છે એ છે બી બી છે સી અને સી છે એ તમે લખી શકો એન ઓફ
योग बी योग सी एन ऑफ ए प्लस एन ऑफ बी प्लस एन ऑफ सी। आगे माइनस एन ऑफ ए छेद बी माइनस एन ऑफ ए बी छेद सी माइनस एन ऑफ ए छेद सी प्लस ત્રણ છે ખરે એ છે બી છે સી જે બી વેલ્યુ છે લખો એન ઓફ એ યોગ બી બરાબર તમને આપેલા છે કેટલા 58 એન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 38 પ્લસ એન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 15 માઈ પ્લસ એન ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 20 માઈનસ આ તમને કિંમત નથી આપેલી એટલે તમે લખી શકો એન ઓફ એ છે બી માઈનસ એન ઓફ બી છે સી માઈનસ એન ઓફ A છે C પ્લસ 3 નો છેદગુણ આપણને આપેલો છે કેટલો છે 3 છે પ્લસ 3 લખી શકો માઇનસ છે માઇનસ કોમન કાઢીને તમે બીજી સાઈડ લખો તો n ઓફ A છે B પ્લસ n ઓફ B છે C પ્લસ n ઓફ A છે C પ્લસ 58 છે બીજી સાઈડ જશે તો માઇનસ 58 टोटल करो 38 प्लस 15 प्लस 20 प्लस 3 करो तो कितना आ जाएगा 76 થશે મેં કેલ્સી માં ગણતરી કરી જો 76 માઈનસ 58 કરો તમારો n ઓફ a ઇન્ટરસેક્શન b b ઇન્ટરસેક્શન c અને a ઇન્ટરસેક્શન c માઈનસ કરશો તો તમારો આન્સર કેટલો આવશે 18 કેટલો આવશે 18 હવે જો તમારો ક્વેશ્ચન કયો છે ટેક્સ્ટબુક ની અંદર જો કે તો કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 ચંદ્ર મળે તમને કીધું છે કેટલી વ્યક્તિને ત્રણ માંથી બરાબર 2 ચંદ્ર મળે એના માટે તમારી ફોર્મ્યુલા કઈ આવશે એન ઓફ એ ઇન્ટરસેક્શન બી માઇનસ એન ઓફ એ ત્રણે ત્રણ નો છેદ ગણ બાદ કરવાનો એટલે એન ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી પ્લસ એન ઓફ બી ઇન્ટરસેક્શન સી માઇનસ ત્રણે ત્રણ નો છેદ બાદ કરો એન ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી પ્લસ એન ઓફ એ ઇન્ટરસેક્શન સી માઇનસ એન ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી થશે અહીં અંદર જો કેટલી વ્યક્તિ 3 માંથી બરાબર 2 ચંદ્ર મેળવે તો આકૃતિની અંદર જો કેટલી વ્યક્તિ બરાબર 2 ચંદ્ર મેળવે એટલે આટલો ભાગ આવશે તમે આકૃતિ ની જોશો તો પણ તમે લખી શકો છો હવે જો a છે b એટલે આખો ભાગ આવે એમાંથી બાદ કયો કરવાનો 3 3 નો છે a છે b માઈનસ n ઓફ a છે b છે c સે a અને b માટે b અને c માટે કયો આવશે n ઓફ b છેદ c માઇનસ કયો તમે કોનો છેદ બાદ કરો માઇનસ n ઓફ a છેદ b છેદ c પ્લસ a અને c માટે તો n ઓફ a છેદ c માઇનસ કરો n ઓફ a છેદ b છેદ c તમે લખી શકો n ઓફ a છેદ b પ્લસ n ઓફ a છેદ b છેદ c પ્લસ n ઓફ a છેદ c માઇનસ ત્રણ વખત આવે છે 3 n ઓફ a છેદ b છેદ c 3 n ઓફ a છે b છે c કિંમત મૂકો આપણે આની કિંમત મેળવી છે કેટલી છે n ઓફ a છે b છે c 18 મળે છે 18 માઈનસ 3 આ કિંમત આપણને રકમ ની અંદર આપેલી છે કેટલી છે n ઓફ a છે b છે c બરાબર કેટલા છે 3 ઇન્ટુ 3 કરો 18 માઈનસ 9 થશે કેટલો આન્સર આવશે 9 તમારે લખવાનું કે માત્ર વ્યક્તિને 3 માંથી બરાબર 2 ચંદ્ર મળે એવા કેટલા છે 9 થેન્ક યુ